સુરતમાં વાહન ચેકિંગ સહિત ટ્રાફિક નિયમન કરતા પોલીસ જવાનો પર છાસવાર હુમલા થતા રહેતા હોય છે ત્યારે કતારગામ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહેલ લોકરક્ષક દળના જવાનને કારના બોનેટ પર 300 મીટર સુધી દૂર ઘસડી જવામાં આવ્યો હતો ચાલક દ્વારા કોન્સ્ટેબલને કાર નીચે કચડી મારવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કતારગામ વિસ્તારમાં લોકરક્ષક દળના જવાન ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો લોકરક્ષક દળનો જવાન વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાનની ઘટના સામે આવી હતી વાહન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી વાહન ચેકિંગ માટે વાહન ચાલકને ઉભો રાખવામાં કોન્સ્ટેબલે પ્રયાસ કર્યો હતો આ દરમિયાન કાર ચાલક લોકરક્ષક દળના જવાનને 200-300 મીટર દૂર સુધી ઘસડી ગયો હતો કાર ચાલક બોનેટ ઉપર ચડેલા લોકરક્ષક દળના જવાનને ઘસડી ગયો હતો કતારગામ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે હત્યાનો પ્રયાસ કરી કાર ચાલક નાસી છૂટ્યો હતો લોકરક્ષક દળના જવાન ગૌતમ જોશીને ડાબા પગ સહિત ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલમાં આગામી દિવાળીના તહેવાર અનુસંધાને શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબની સૂચના અનુસાર સુરત શહેર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવે છે તે અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનની એક ટીમ પીએસઆઈ શ્રી સિંગરખિયાની આગેવાનીમાં અલકા બ્રિજની નીચે વાહન ચેકિંગની કામગીરી કરતી હતી તે દરમિયાન આ કામના ફરિયાદી ગૌતમભાઈ જોશી કે જે લોકરક્ષક છે આ વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન એક સફેદ કલરની સ્કોડા ઓક્ટેવિયા નંબર પ્લેટ વગરની ગાડી પસાર થતાં પોલીસે તેને રોકેલ અને એને ચેક કરવાની કાર્યવાહી કરતા હતા એ દરમિયાન આ વાહનના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે ભગાવતા ગાડીના આગળના ભાગે ઊભેલા કામના ફરિયાદી અને લોકરક્ષક બોનેટ ઉપર પટકાઈ ગયેલા અને એને આશરે 300-400 મીટર જેટલા ઘસડી જઈ અને સુમૂલ ડેરીની દિવાલ સુધી એને ખેંચી ગયેલ અને ત્યાં પછાડી દીધેલ અને આ દરમિયાન સર્પાકારે ગાડી ચલાવી અને એને મૃત્યુ નિપજાવવાની કોશિશ કરેલી એટલે આરોપી વિરુદ્ધમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ દરમિયાન ઉપરોક્ત ગાડી અને તેના ચાલક દેવરાજ રાવતભાઈ બધિયા કરીને 19 વર્ષના છે તેઓની પોલીસે હસ્તગત કરેલ છે અને હાલમાં એની મેડિકલ તપાસણી કરાવી ગુનાના કામે એને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.